नमस्कार, वंदे मातरम। हूँ पटेल सेजरबेन श्री वशिष्ठ विद्यालयमां प्राइमरी सेक्शननी अंदर धोरण 4 मां पर्यावरण सब्जेक्ट लऊं छूं। ओके, तो विद्यार्थी मित्रों आज आपणे जोईशुं प्रकरण नंबर 17 तेजर अमदावाद। बराबर, आ चेप्टरनी अंदर आपणे जोईशुं के तेजर ने क्यां रहेती हती, एटले के ते क्यां रहेती हती, गामडामां। बराबर, तेजर विषयकની વાત કરી લઈએ तो तेजल गामडा में रहे छे, पण एना मम्मी नी तबियत सारी न होवाथी एना मम्मी नी इलाज माटे ए अमदावाद आवे छे। आपणे जाणीए छीए कि गामडामां बधी फेसिलिटी, मेडिकल फेसिलिटी अवेलेबल होती नथी, तो आपणे शहેરોમાં જવું પડે છે इलाज माटे। तो तेजल पण एना मम्मी ना इलाज माटे अमदावाद पहोंचे छे, पण ज्यारे ते अमदावाद पहोंचे छे त्यारे स्टेशन पर ए बाय ट्रेन जाय छे। बराबर, तो स्टेशन पर એને ભીડ જોઈને એકદમ ડરી જાય છે કે આટલા બધામાં હું હવે કેવી રીતે મામાને ગોતીશ, મામાના ઘરે કેવી રીતે પહોંચીશ, અમુક મને મમ્મી અટવાઈ જઈશું, તો આવી બધી એને બીક લાગતી હોય છે। એ એના પાછળથી એના વિચારો ચાલતા છે ત્યાં એના પાછળથી એના મામાનો અવાજ સાંભળે છે અને ખુશ થઈ જાય છે, કારણ કે એના મામા એમને લેવા આવેલા હોય છે। ત્યાર પછી તેઓ મામા જોડે એમના ઘરે જાય છે, પણ ત્યાં જોઈએ તો એકદમ નાની નાની સાંકડી ગલીઓ હોય છે, કારણ કે મામા કઈ હાઈપર એરિયામાં રહેતા ન હતા, મામાની આર્થિક પરિસ્થિતિ નબળી હતી। તે એક નાનકડા ઝૂંપડીમાં, બરાબર, ઝૂંપડપટ્ટી હોય ને એવા એક ઝૂંપડીની અંદર મામા અને એમનું ફેમિલી રહેતું હતું। બરાબર, એ જો શેરી જોઈને એકદમ એને ગંદુ લાગે છે, કેમ કારણ ગામડાનું વાતાવરણ ભલે ઝૂંપડીમાં રહેતા હોય ગામડામાં, પણ ત્યાંનો ઘરો સ્વચ્છ હોય છે, કિચન માટેની અલગ જગ્યા હોય છે, ભલે એક રૂમનું ઘર હોય છે પણ રસોડા માટે ચોક્કસ જગ્યા હોય છે, પાણીનું પરિયારું જુદું હોય છે, બેઠક રૂમનું એમ અલગ વ્યવસ્થા પ્રમાણે, એટલે ગામડાનું ઘર સારું લાગે છે ને મામાનું શહેરી ઘર કરતા પણ। એમનું પણ એક જ રૂમ છે, મામાનું પણ એક જ રૂમ છે, પણ મામાના એક જ રૂમની અંદર નાની મોટી ચોકડી છે, રાંધવાનું પણ ત્યાં, સુવા બેસવાનું પણ ત્યાં, ઓટલા જવું તો કઈ હોતું જ નથી, એટલે એને એ બધી વાતની નવાઈ લાગે છે, થોડું અઘરું પણ લાગે છે કે હવે આમાં આપણે કેવી રીતે રહીશું। મિત્રો, પરિસ્થિતિને અનુકૂળ થવું એ આપણી ફરજ છે, એટલે નંદિતા સોરી તેજર પર શું કરે છે, પરિસ્થિતિને અનુકૂળ એ રહેવા લાગે છે। ઓકે, તો આ પ્રમાણે તે મામાના ઘરે થોડો થોડો સ્ટેજ સેટ થતી હોય છે, ત્યાં બીજું શું થઈ જાય છે કે મામાના ઘરે એમની છોકરી એમ જેનું નામ છે ઋત્વા, ઋત્વા મામી અને તેજર સવારના 4 વાગ્યાનો ઉઠી જાય છે। કેમ 4 વાગ્યાનો ઉઠે છે, તો પાણી ભરવા માટે। બરાબર, શહેરોમાં પાણીની કોઈ ફૂલ ટાઈમની સગવડ હોતી નથી, અને હા, મામાના ઘરે કોઈ સેપરેટ ટોયલેટ બી નથી હોતું, આખી શેરીઓ વચ્ચે એક જ ટોયલેટ હોય છે અને એક ટોયલેટમાં તેમણે જવાનું હોય છે। પહેલા આપણે પાણીની વાત કરીએ। ઓકે, તો સવારના 4 વાગ્યાના ઉઠીને તેઓ પાણી માટે લાઈનમાં ઊભા રહી જાય છે, અને માંડ એનો નંબર આવે ત્યારે જેટલું પાણી ભરાય એટલું તેઓ પાણી ભરે છે, પછી આખો દિવસ બીજી દિવસે પાછું સવારે એટલા વાગે જ પાણી આવતું હોય છે। બરાબર, એટલે તેજર, ઋત્વા અને એના મામી શક્ય હોય એટલું પાણી ભરવા માટે લાઈનમાં, જેટલા માણસ હોય એટલું પાછું સાધન સામગ્રી ભરવાની હોય। ઓકે, હવે ટોયલેટ, તો ટોયલેટમાં પણ તેઓ ત્યાં પહેલી વાર જાય છે, ત્યાં એકદમ ગંદુ હોય છે, સ્મેલ આવતી હોય છે, કે પહેલી વાર તેનું વોમિટિંગ જેવું થઈ જાય છે। બરાબર, જ્યારે ત્યારે એને યાદ આવે છે કે ગામડામાં તો એક તળાવ છે, એ તળાવમાંથી જ્યારે જેટલું પાણી જોઈતું હોય તેટલું અમે ભરી લેતા હતા। બરાબર, એટલે એને ગામડાની યાદ ત્યાં આવે છે। બીજું, ટોયલેટ માટે ગામડામાં એમના તેજલના ગામડાના ઘરે પણ શું ટોયલેટ નથી, પણ તેઓ ખેતરોની અંદર પુરુષોની અને સ્ત્રીઓની અલગ જગ્યા પાડી દે, ત્યાં તેઓ પોતે કુદરતી હાજર માટે જાય છે, એટલે આવી બધી, અને વાતાવરણ કેવું હોય છે ત્યાં, સ્વચ્છ હોય છે, શહેરોનું વાતાવરણ કેવું હોય છે, પ્રદૂષણ યુક્ત હોય છે, અને આવી જેવી ઘણી બધી બાબતોમાં એને એના ઘરની યાદ પણ આવતી હોય છે, પણ કરે શું, એના મમ્મીના ઈલાજ માટે એને તૈયાર રહેવાનું જ હતું। બરાબર ને, પણ હા, એના મમ્મીને જ્યારે દાખલ કરી ત્યારે રોજ એના મમ્મીને બસમાં મળવા જતી હતી, બસમાં બેસીને, તે પણ એકલી પહેલી વાર ગઈ ત્યારે થોડી ડર લાગેલો, બસમાં કેવી રીતે જવું, ક્યાંથી ટિકિટ મેળવવી, ક્યાં ઉતરવું, કઈ જગ્યાએ બેસવું, કઈ જગ્યાએથી ચડવું, આ બધી વસ્તુ એને ખબર નહોતી, પણ ધીમે 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 શીખી ગયેલો, રોજ તેની મમ્મીને મળવા જતી હતી। હવે એના મામી જોડે કામ માટે પણ જાય છે, એના મામી 7 ઘરોનું કામ કરે છે, કયું કામ કરે છે, તો કચરા પોતા વાસણનું ઘરકામનું કામ કરતી હોય છે, ત્યારે સૌથી પહેલા એના મામી ક્યાં જાય છે, હર્ષના ઘરે,
હર્ષનું ઘર ખૂબ ઊંચાઈ બિલ્ડિંગ ઉપર હોય છે, ત્યાંથી એના મામાનું ઘર અને તે ઝૂંપડપટ્ટી નાના નાના રમકડા જેવી લાગે છે. તમે પણ જોયું છે ઊંચાઈએથી કાર જતી હોય તો નાના નાની ટોય કાર હોય ને તેવું તમને લાગતું હશે, ખરું ને? તો આ પ્રમાણે તેજલ પણ એ બધું વસ્તુ જુએ છે અને હર્ષનું ઘર જોઈને એકદમ એ ચોંકી જાય છે. કેમ? કારણ કે હર્ષના ઘર તો ટીવી જોવા માટે અલગ રૂમ હોય છે, રાંધવા માટેનો અલગ રૂમ હોય છે, રીડિંગ માટેનો અલગ રૂમ છે, સુવા બેસવા માટેનો અલગ રૂમ છે, અને ટોયલેટ તો રૂમે રૂમે પાછા. આમ નંદિતાના ઘરે કે એના મામાના ઘરની જેમ પાણી માટે કે લાઇનમાં ઉભા રહેવાની જરૂર એમ નથી. એમના તો ઘરે તો નળની વ્યવસ્થા, જ્યારે ખોલે ત્યારે પાણી આવે, તેમાં ગરમ પણ અને ઠંડુ પણ. એટલે આ બધું જોઈને એને તો ખૂબ જ નવાઈ લાગે છે અને ત્યાં પાણીનું ધોળાતું જોઈને એને તો રહેવાતું નથી અને નળ બંધ કરી દે છે. હર્ષના ઘરે એક મોટી ગ્લાસ વિન્ડો હોય છે, એટલે કાચની મોટી બારી હોય છે. એ જોઈને બહારની બધી જગ્યા આખું શહેર દેખાતું હોય એ પ્રમાણે એને જોઈ રાખે છે. હર્ષના મમ્મીને ટીવી ચાલુ કરાવે છે કે તારા મામી કામ કર ત્યાં સુધી તું ટીવી જો. એને પણ આ બધી વસ્તુ ખૂબ ગમે છે, બરાબર? એના મામી સાથે ઘણી વાર એ હર્ષના ઘરે જાય પણ છે, બરાબર ને? અને આ બધું જોઈને એનો ખૂબ જ નવાઈ પણ લાગે છે કે કેટલી ડિફરન્સ છે ગામડાનું ઘર, મામાનું ઘર અને હર્ષનું ઘર જોઈને એને ખૂબ જ નવાઈ લાગે છે, બરાબર? એટલે આપણે પણ પરિસ્થિતિને અનુકૂળ રહેતા શીખી જઈએ અને આ બધું ડિફરન્સીસ આપણે તફાવત આપણે જોઈ લઈએ, બરાબર ને? ગામડાનું ઘર છે, શહેરીમાં ગીચ વસ્તી વાળા એરિયામાં છે તો આપણને કઈ કઈ તકલીફો થવાની છે. અને એ સિવાય જે ઊંચી ઊંચી બહુમાળી મકાનો છે એ મકાનોમાં રહેતા લોકોને કેટલી કેટલી ફેસિલિટીઝ મળે છે, જે ફેસિલિટીઝ તમને પણ મળતી છે, પણ આપણી કરતા નિમ્ન કક્ષાના જે લોકો છે એમની પરિસ્થિતિને પણ આપણે સમજીએ અને એમને પણ આપણે મદદ કરીએ. આ મેસેજ દ્વારા આપણે આ પાઠની અંદર આ વસ્તુ આપણે શીખીશું કે તેજલ કઈ રીતે પોતાની પરિસ્થિતિને અનુકૂળ થતા તેના મમ્મીની ટ્રીટમેન્ટ માટે જે આવે છે વસ્તુ પૂરી કરે છે અને મામા સાથે ગામડાના એટમોસ્ફિયરને ભૂલીને, વાતાવરણને ભૂલીને ગીચ વસ્તીમાં કઈ રીતે રહેવું, બધી પરિસ્થિતિ અનુકૂળ કઈ રીતે રહેવું એ શીખી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.